ટ્રાફિક પોલીસ દ્વારા જે નબીરાઓને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અહીં સામાન્ય માણસો ફસાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે આ આરટીઓ છે અમદાવાદ, અને તેના ઉપરથી આપ જોઈ શકો છો કે ઉપરથી લઈ અને નીચે સુધી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. આ કતારોમાં ઉભેલા વાહન ચાલકો છે પોતાના વાહન છોડાવવા માટે આવ્યા છે. રાતે જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય અથવા તો આરટીઓના જે નિયમોનો ભંગ થતો હોય છે તેને મેમો આપી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ ઉપર મેમો વસૂલ કરવામાં નથી આવ્યા. અને જે લોકો અહીં આવ્યા છે તે તમામ લોકોએ આરટીઓમાં મેમો ભરવાના છે, અને ત્યારબાદ એ મેમો ભરાઈ ગયા બાદ તેઓએ જે તે પોલીસ સ્ટેશનોમાંથી વાહન છોડાવવા પડશે. વહેલી સવારથી કતાર લાગી છે, બે બે દિવસથી તેઓ આવી રહ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા જ રહું છું, લોકલ છું. ફોર વ્હીલર હતું, ટુ વ્હીલર? ટુ વ્હીલર. શું નિયમોનો ભંગ કર્યો કે જે તમને દંડ? શું જ નહીં, હેલ્મેટ હતું, બધા પેપર્સ પ્રોપર છે, આરસી, પીયુસી, લાયસન્સ, ઇન્સ્યોરન્સ, બસ ખાલી લાઉડ એક્ઝોસ્ટ મોડિફિકેશન્સ થોડા કરેલા છે. તે લોકોને બહાનું મળી ગયું. ઇવન એ ફિલ્ડ બી ફોર્મમાં લખેલી નથી, એ લોકોએ મેન્યુઅલી એ ફિલ્ડ લખી કે ભાઈ આવું છે એમાં. એટલે જે લિસ્ટેડ જે ફિલ્ડ્સ હોય ને કે ભાઈ આટલા આટલા ગુના છે, એમાંથી એક ગુનો મેં નહીં કર્યો, એ લોકોએ જાતે લખ્યો કે ભાઈ આનામાં આવું. કેટલા વાગે તમે આવ્યા છો અત્યારે અહીંયા? કલાક પહેલા, અરાઉન્ડ 9:30. કલાક પહેલા આવ્યા છે. અને આ કતારો છે તે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી કતારો લાગી છે જે નિયમોનો ભંગ કરતા. આપ પણ મેમો ભરવા પહેલા આપ પણ આવ્યા છો? લોકો એક જ મિનિટ, તમે અત્યારે વાહન છોડાવવા માટે આવ્યા છો? હા, વાહન છોડાવવા. કેટલા વાગ્યાના આવ્યા છો? 8 વાગ્યાના. શું નિયમ ભંગ કર્યો તો મેમો આપ? લાયસન્સ નતો. અચ્છા, લાયસન્સ વગર ને ગાડી ચલાવતા હતા? તમે ચલાવતા હતા કે બીજા કોઈ ચલાવતા? હું જ ચલાવતો હતો. તો અત્યારે મેમો કરવા માટે કેટલા વાગ્યાથી ઊભા છો? 8:30 વાગ્યાથી. તો લાયસન્સ વગર પણ ગાડી ચલાવવી એક ગુનો છે, અને તેને ગુના અંતર્ગત જ અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતારો છે તે લાગી છે. અને જે લોકો છે મેમો ભરવા માટે આવી ગયા છે, એટલે કે ઉપરથી લઈ નીચે સુધી આ તમામ લોકોએ છે તે મેમો આપીને જ તે છોડાવી શકશે. અત્યારે જે લોકો 10 વાગે કચેરી ખુલે એ પહેલાં જ જે મેમો ભરવા માટે આવી ગયા છે, લોકોનું કહેવું છે કે બે દિવસથી આવ્યા. આપ ક્યાંથી આવ્યા છો? ગાડી છોડવાનો આવ્યો છે. ફોર વ્હીલર છે? ટુ વ્હીલર? ટુ વ્હીલર છે. શું નિયમનો ભંગ કર્યો તો? અમને પરસું કરી છે, પરસું. બતાવો મેમો. આ મેમો છે, અને તેમને આરટીઓમાં પહેલાં બતાવવાનો રહેશે, તમામ ડોક્યુમેન્ટ મેમો ભરવાનો રહેશે, અને ત્યારબાદ જ વાહન છોડાવશે. એટલે કે વહેલી સવારથી જે કતારો લાગી છે, લોકોએ પોતાના ઓફિસ જવું હોય છે અને તેને લઈને જ અત્યારે મેમો ગાડી છોડાવવા માટે જે વાહનો છે તે છોડાવવા માટે અહીંયા આવી રહ્યા છે. દીપક, તમામ લોકો છે કે જે રાતે ચેકિંગ દરમિયાન તેઓને જે વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું હતું. આપ ક્યાંથી આવ્યા છો? વિજલપુર. શું નિયમોનો ભંગ કર્યો? નિયમોનો ભંગ કંઈ નહોતો કર્યો મેડમ, હેલ્મેટ પહેરેલું હતું, હેલ્મેટ ગાડીને બાઇકમાં રાખ્યું, તો એવું કહે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમારે દંડ ભરવાનો. ફરજિયાત પણ એ લોકોએ આરટીઓનો મેમો બનાવીને આપ્યો, મારી એક પણ વાત સાંભળી નથી. મારા બધા ડોક્યુમેન્ટ, આરસી બુક, લાયસન્સ, ઇન્સ્યોરન્સ બધું જ મેં એમને બતાવેલું હતું, છતાં પણ એમણે મારો મેમો બનાવેલો છે. આજે અમે ટેક્સ ભરીએ છીએ, એમાંથી એ લોકોને પગાર મળે છે, છતાં બી એ લોકો અમને હેરાન કરે છે, નાના માણસોને. કેટલા વાગે આવ્યો? હું સવારે 9 વાગ્યાના આવેલો છું અહીંયા. આપ ક્યાંથી આવ્યા છો? એસવી સ્ક્વેર, ન્યુ રાણી. શું નિયમ ભંગ કર્યો? મતલબ લાયસન્સનો. દંડ તો ભરવો પડે, પણ એક સજેશન છે, ડિજિટલ મીડિયા જો આને કહેવાતું હોય તો પછી આ ખોટું, આટલી બધી લાઈન ના હોય છે. ડિજિટલનો મતલબ શું થાય કે ઓનલાઈન તમે ભરી શકો, આજ ભરતા હોય ને તો આટલી બધી લાઈન ના હોય, એના બારામાં કંઈક કરવું જોઈએ. પણ લાઈન ભંગ કર્યો છે એનો દંડ તો અમે ભરીશું. નિયમ ભંગ કર્યો છે એટલે હાજર દંડ નથી લેતા. અમે તૈયાર હતા ત્યાં ભરવા માટે, વાંક નતો તો બી તૈયાર હતા, છતાં બી એ લોકો હાજર દંડ નથી લેતા ને હેરાન કરે છે ખાલી ફોકટ અહીંયા સુધી. અરજદારોનું કહેવું છે કે ત્યાં સ્થળ ઉપર મેમો લેવામાં નથી આવતો, અને અહીં મેમો આપી દેવામાં આવે છે, એનો દંડ છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે, અને તેના કારણે 3 માળ સુધીની આ કતારો છે તે લાગી છે. નિયમોનો ભંગ છે એ લોકોએ કર્યો છે. અરજદારોએ કીધું છે કે અમે સ્વીકારીએ છીએ, અમે દંડ ભરીશું, પરંતુ વ્યવસ્થા ના હોવાના કારણે વહેલી સવારથી લોકો 6 વાગ્યાના આવીને લાઇનમાં ઉભા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું નારોલથી. શું નિયમ ભંગ કર્યો તો? મારે નંબર પ્લેટ પાછળની તૂટી ગઈ હતી,
અને કંઈક વાહનને લગતા કાગળો રજૂ નહીં કર્યા એવી હતી. પણ એક વસ્તુ છે કે માણસ ગાડી લઈને નીકળે છે તેને શોરૂમમાંથી તો વગર કાગળે નીકળી જતી ને ગાડી. કોઈ એક જગ્યાએ FIR તો છે નહીં કે તમારી જોડે કે ભાઈ આ ગાડી ચોરાઈ ગયેલી છે. પણ આ બધા કાગળિયા સવારના 4 વાગ્યાથી માણસ ઊભો છે, 160 ટોકન આપવાનું. તમે જોઈ લો આ 60 થઈ ગયા માણસ તો બાકીના 2 દિવસ પછી પર ડેના 60 એમનું પર દિવસના પેલો ચાર્જ લે જે અમે જગ્યા રાખી છે. એક દિવસના કે ભાડું લે છે જે જગ્યા પર રાખી છે. અત્યારે અરજદારોનું કેવું છે કે 60 ટોકન આપવામાં આવે છે અને 60 ટોકન આપ્યા બાદ તેઓ જે ડોક્યુમેન્ટ છે ડન છે તે ભરીને પોતાના વાહન છે તે છોડાવી શકે છે. પરંતુ આ લાંબી કતારો લાગી છે. એક જ નાઇટમાં જે 3000 વાહનોનું ડિટેઇન કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો વહેલી સવારથી જ ઉઠીને આપ જોઈ શકો છો કે અંદરના કચેરીના પણ આપનો દ્રશ્યો બતાવી દઈશ કે હજી અમે કચેરી સુધી પહોંચ્યા નથી પરંતુ વહેલી સવારથી લોકો છે તે અત્યારે અરજદારો છે. અરજદારો અત્યારે આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું અસારવાથી આવ્યો છું. આક્ષેપ છે કે પાર્કિંગ માં ગાડી પડી હતી અને ગાડી લઈ લીધી છે. અત્યારે આ કતાર છે તે હવે કચેરી સુધી જોઈ શકો છો. હજી કચેરી ખુલવાનો ટાઈમ નથી પરંતુ અરજદારો છે તે અહીંયા આવી ગયા છે. અધિકારીઓ છે તે હવે કેવી પ્રકારની વ્યવસ્થા કરે કારણ કે RTO પાસે પણ એટલું મેન પાવર નથી કે જે તમામ લોકો અહીં આવ્યા છે તે લોકોને તાત્કાલિક તેઓનો દંડ વસૂલ કરી અને ગાડી આપી શકે. આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? 7 વાગ્યા આવ્યા છો. શું દંડ તમે નિયમ ભંગ કર્યો કે જેના કારણે તમને દંડ આપવામાં આવ્યો? હેલ્મેટ માટે. હેલ્મેટ નહોતું પહેર્યું? ના. શા માટે નહોતું પહેર્યું? ભૂલી ગયો તો ઘરે. કેટલા વાગે નીકળી રહ્યા હતા? 8 વાગ્યા. તો હેલ્મેટ ન પહેરવા પછી લાયસન્સ ના હોય તો આ તમામ લોકોને છે તે મેમો આપવામાં આવ્યો છે. અલગ અલગ બહાના પણ છે અને સાથે આક્ષેપ પણ છે કે સ્થળ ઉપર મેમો નથી લેવામાં આવતો. મેમો ભરવા તૈયાર હોય છે પરંતુ ગાડી વાહન ચાલકોને પણ વિનંતી છે કે જો વાહન લઈને જતા હોય છો તો RTO નિયમ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પોલીસે નાઇટમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈ અત્યારે જે વાહનો ડિટેન થયા છે તે વાહનોના છોડાવવા માટે અત્યારે વાહન ચાલકો છે અમદાવાદ RTO કચેરી છે તે પહોંચ્યા છે. અમદાવાદ RTO કચેરીએ ખૂબ જ લાંબી કતારો છે તે લાગી છે. કચેરી ખુલે તે પહેલાંની જ કતારો છે તે લાગી ગઈ હતી કારણ કે વાહન વહેલા તે પહેલાંની ધોરણે મળી જાય કારણ કે એક દિવસમાં 250 થી 200 લોકોને ટોકન આપવામાં આવે છે. તેને લઈને જ અત્યારે વ્યવસ્થા કરવા માટે RTO છે જે પટેલ તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કે અરજદારોને સમયસર પોતાનું વાહન છે તે મળી જાય. અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતાર એવી છે કે બીજા માળથી નીચે સુધી લાંબી કતારો છે તે વહેલી સવારથી જ અરજદારોની લાગી ગઈ છે કારણ કે પોતાનું વાહન છે તે છોડા માટે અહીં આવ્યા છે. જે રીતે વાહન ડિટેન કરવામાં આવ્યા હતા એટલે કે પોલીસે સ્થળ પર મેમો નથી આપ્યો પરંતુ જે RTO છે તે RTOના નિયમ પ્રમાણે વાહનોનો જે દસ્તાવેજ હતા કે નહીં ચેક કરી અને RTO કચેરીમાં જ જે મેમો ભરવાનો હોય છે અને તેના કારણે જ આ કતારો છે તે લાગી છે. આપ કેટલા વાગ્યાના આવ્યા છો? 7:30 વાગ્યાના. શું નિયમ ભંગ કર્યો હતો? ખાલી PUC નથી અને ખાલી સાઈડમાં ઊભા હતા ફોરવીલ લઈને બેનેજમાંથી આવતા હતા ઘરે જ જતા હતા. ખાલી PUC નથી તો ગાડી જમા ડિટેન કરી નાખી. અમે કીધું સર મેમો અહીંયા ફાડી દો પણ ના માન્યા અને ખાલી ઊભા હતા સાઈડમાં એમ જ ગતા કે ડ્રિંક એવું કંઈ જ નહીં. આપ ક્યાંથી આવ્યા છો? ખાનપુર. શું નિયમ ભંગ કર્યો? લાયસન્સ નથી. લાયસન્સ વગરની ગાડી ચલાવી ગુનો છું છે? હા ગુનો છે. તો લાયસન્સ છે જ નહીં કે ઘરે ભૂલી ગયો છે? મારા ફ્રેન્ડ ચલાવતા હતા એટલે ટ્રિપલ સવારી તો ગુનો જ છે. હા એ ગુનો જ છે મને ખબર. બાકીના ડોક્યુમેન્ટ્સ હતા? બધા જ છે મારા પાસે. ક્યાંથી આવી રહ્યા હતા? મેગાડી નગર. અમે આવી રહ્યા હતા દેવી ટોકે સિનેમા, દેવી સિનેમા. તો આપ મેમો બતાવો આપ ક્યાં શું ગુનો કર્યો તો મેમો આપવામાં આવ્યો છે? નંબર પ્લેટ નથી. નંબર પ્લેટ શા માટે? નંબર પ્લેટ નહોતી તૂટી ગઈ હતી તો બનાવી હતી. તૂટી ગઈ હતી. તૂટી ગઈ બંને સાઈડ? હા આગળ હતી પાછળ નથી. તો પણ લાયસન્સ હતું તો પણ લાયસન્સનું લખ્યું છે અંદર.
લાયસન્સ હતું જ્યાં તમારું વાહન ડિટેલ હતું? જોડે હતું પણ લાયસન્સ છે મારી જોડે. આમાં બહુ બધી કલર આ છે, મેમો છે, અને પોલીસ દ્વારા જે નાઇટ ચેકિંગ કરવામાં આવ્યું હતું, નાઇટ ચેકિંગ દરમિયાન લાયસન્સ હોવા છતાં, કાગળિયા હોવા છતાં, ગાડી આખી કોરી હોવા છતાં, વીમો એનો સપોર્ટલી વસ્તુ હોવા છતાં ગાડીનું 207 ને 330 નાખી દીધું. તમારી પાસે જમા કરી લીધી ગાડી, તો સ્થળ ઉપર આ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા કે ઘરે પડ્યા હતા? જોડે જ હતા ડોક્યુમેન્ટ, તો પણ ગાડી જમા કરી દીધી. લુખી ટણી બધી. કેટલા વાગ્યાના તમે અહીંયા લાઈનમાં ઊભા છો? અહીંયા સવારે 7 વાગ્યાના. સવારે 7 વાગ્યાના છે. અરજદારનું કેવું છે, વાહન પોતાનું છે, ટુ વ્હીલર હતું, તેઓની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હતા, તેમ છતાં તેમને વાહન છે તે જપ્ત કરી લેવામાં આવ્યું. કહેવામાં આવ્યું છે કે તેઓ એ મેમો છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો રહેશે અને ત્યારબાદ છે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું રહેશે. અત્યારે એટલે આપ જોઈ શકો છો કે અમદાવાદ આરટીઓ કચેરીએ છે ખૂબ જ લાંબી કતારો લાગી છે, પરંતુ અમદાવાદ આરટીઓ પાસે પણ મેન પાવર એટલો છે કે 200 લોકો જે છે તેઓને ટોકન આપવામાં આવે છે અને તેઓનો મેમો લઈ અને તેમને વાહન છોડાવવા માટે સ્લીપ આપવામાં આવે છે કે પોલીસ સ્ટેશનમાં જઈ અને તેઓ વાહન છોડાવી શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.